સુપ્રભાત, નમસ્કાર. સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુરદાણી. સૌથી પહેલા વાત કરીએ દિલ્હીની. દિલ્હીમાં ભાજપ કાર્યાલય ખાતે પીએમ મોદી અને અમિત શાહની સંસદીય દળની બેઠક યોજાઈ, જેમાં ત્રણ રાજ્યોની હાર મુદ્દે મંથન કરાયું. આ સાથે ત્રણેય રાજ્યોમાં વિપક્ષના નેતાની પસંદગી માટે પર્યવેક્ષકની નિમણૂક કરાઈ. પીએમ મોદીએ 2019ની ચૂંટણીનું મહાઅભિયાન શરૂ કર્યું. પીએમ મોદીએ પંજાબના ગુરદાસપુર સભાને સંબોધન કર્યું. સંબોધનમાં તેમણે કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસ ખેડૂતો સાથે દગો કરતી આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસનો ઇતિહાસ એટલે શીખ રમખાણ કહેવાય છે. કોંગ્રેસમાં માત્ર એક જ પરિવારની ભક્તિ જોવા મળી છે. રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ હેમંત પટેલની મુશ્કેલીઓ વધી છે. હેમંત પટેલે હવે તેની જીત સામે કરાયેલી અરજીની ટ્રાયલનો સામનો કરવો પડશે તેવો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. મહત્વનું છે કે હેમંત પટેલની જીત સામે બળવંતસિંહ રાજપૂતે અરજી કરી છે. રાહુલ ગાંધીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીએ ગઠબંધનનો ઇનકાર કર્યો છે. દિલ્હી, ગોવા, હરિયાણા અને પંજાબમાં આપ એકલા હાથે ચૂંટણી લડશે. કુંભ પહેલા જ દેશની હાઈસ્પીડ ટ્રેન દોડતી થઈ શકે છે. કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે દેશની સૌથી ઝડપથી દોડનારી ટ્રેનને પણ આ ટ્રેન ટક્કર આપશે, જેનાથી મુસાફરોની યાત્રાનો સમય પણ ઓછો થશે. દેશની સૌથી પહેલી હાઈસ્પીડ અને આધુનિક ટ્રેન T18ને દિલ્હી અને વારાણસીની વચ્ચે દોડાવવામાં આવશે, જેના કારણે માનવામાં આવી રહ્યું છે કે આ ટ્રેનનું ઓપરેશન કુંભમેળા પહેલા શરૂ કરવામાં આવી શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી ટ્વિટર ઉપર ટ્રોલ થયા છે. પીએમ મોદીને ક્રમશઃ સવાલ પૂછતા રાહુલે ત્રીજો સવાલ લખ્યો ન હતો. પહેલા અને બીજા સવાલ બાદ સીધો ચોથો સવાલ પૂછ્યો, જેને લઈને રાહુલ ગાંધીની જોરદાર ટીકા થઈ. જોકે રાહુલે સ્પષ્ટતા કરી હતી કે જાણી જોઈને તેમણે ત્રીજો સવાલ લખ્યો ન હતો. શબરીમાલા મંદિરમાં બે મહિલાના પ્રવેશ કરતા વર્ષોથી ચાલી રહેલી પરંપરા તૂટતા હિન્દુવાદી સંગઠનોએ બંધનું એલાન આપ્યું, જેના પગલે કેરળના કેટલાક વિસ્તારો સજ્જડ બંધ જોવા મળ્યા. શબરીમાલામાં મહિલાઓના પ્રવેશ બાદ હિંસા ભડકી. કેટલાક લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો, જેમાં એકનું મોત થયું, જેને લઈને સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં કહ્યું હતું કે અયોધ્યામાં માત્ર રામ મંદિર બનશે. મોહન ભાગવતે આ ટિપ્પણી એવા સમયે કરી કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ રામ મંદિર પરના અધ્યાદેશને સંબંધિત કોઈપણ નિર્ણય લઈ શકાશે, પરંતુ તેઓએ જોર આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર પોતાની જવાબદારી પૂર્ણ કરવાના તમામ પ્રયત્નો કરવા માટે તૈયાર છે. જમ્મુ કાશ્મીરના સેનાનું ઓપરેશન ઓલ આઉટ કાર્યરત છે. છેલ્લા 6 માસમાં જ સેનાએ 140 જેટલા આતંકવાદીઓને ઠાર માર્યા છે, તો છેલ્લા 6 માસમાં કાશ્મીરમાં 119 વખત હિંસા થઈ છે. જમ્મુ કાશ્મીરમાં 6 માસમાં જ 436 વાર પથ્થરમારાની ઘટના બની. પાકિસ્તાને આતંકીઓને પાણીમાં હુમલો કરવાની તાલીમ આપી. પાકિસ્તાને સમુદ્રી જહાદ નામે તાલીમ અપાઈ રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે પાકિસ્તાન સાથે સારા સંબંધો જોઈએ છે, પરંતુ તેઓ દુશ્મનને સહારો આપે છે. ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે પાકિસ્તાન અમેરિકા માટે યોગ્ય નથી, પરંતુ તે નવા નેતૃત્વ સાથે ટૂંક સમયમાં જ બેઠક કરશે. બાંગ્લાદેશમાં એક જાણીતા મીડિયા હાઉસ બાંગ્લા ટ્રિબ્યુનમાં કામ કરતા પત્રકાર હિદાયત હુસેન મૌલાની મતદાન પ્રક્રિયા અંગે ખોટી માહિતી પ્રકાશિત કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પત્રકારે ખુલ્લા નામની બેઠકમાં નોંધણી કરાયેલા મતદારો કરતાં 22,000 વધુ મત થયાનું રિપોર્ટિંગ કર્યું હતું. અફઘાનિસ્તાનમાં લાયબ્રેરી માટે ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી મોદીની મજાક ઉડાવી. ટ્રમ્પે કહ્યું કે મુલાકાત દરમિયાન મોદી વારંવાર અફઘાનિસ્તાનમાં લાયબ્રેરીનો ઉલ્લેખ કરી રહ્યા છે, પરંતુ ત્યાં વાંચશે કોણ? મને નથી સમજાતું કે તેનો ઉપયોગ કોણ કરે છે. ચીની સ્પેસ મિશન ચાંગી 4 ચંદ્રની દૂરની બાજુ પહોંચ્યું છે. ચીનનું કહેવું છે તેણે ચંદ્રના દૂરના ભાગમાં રોબોટ અવકાયાશને સફળતાપૂર્વક ઉતારી દીધું છે, જે આ પ્રકારનું પ્રથમ મિશન છે. પ્રધાનમંત્રી મોદીના આમંત્રણ ઉપર નોર્વેના પ્રધાનમંત્રી અર્ના સોલબર્ગ આવશે ભારતની મુલાકાતે. અર્ના સોલબર્ગ 7 જાન્યુઆરીથી ભારતની 3 દિવસીય યાત્રા પર આવશે. બંને દેશોના સામાન્ય હિતના મુદ્દાઓ પર ચર્ચા થશે.
ડેનમાર્કમાં બ્રિજ ઉપર ટ્રેન અકસ્માતના 6ના મોત થયા છે, 16 ઇજાગ્રસ્ત થયા. આ અકસ્માત ગ્રેટ બેલ્ટ બ્રિજ ઉપર થયો, જે ઝીલેન્ડના ટાપુ અને ડેનમાર્કથી જોડે છે. ટ્રેનમાં 131 મુસાફરો અને 3 ક્રુ સભ્યો સવાર હતા. આફ્રિકી દેશ કોંગોમાં 2018 ઓગસ્ટથી અત્યાર સુધીમાં 600થી વધારે ઇબોલાના કેસ નોંધાયા છે. કોંગોના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે 608 નોંધાયા છે, જેમાંથી 366 લોકોના મોત થયા છે, 205 સાજા થયા છે અને 54 કેસ હજુ તપાસના વિષય છે. અમદાવાદના ગોમતીપુરામાં મેટ્રોનું કામકાજ દરમિયાન સારંગપુર બ્રિજ નીચે ભૂવો પડ્યો. એટલું જ નહીં, તેમાંથી કેમિકલયુક્ત પાણી નીકળતા સ્થાનિકો પરેશાન થયા. કેમિકલયુક્ત પાણી આજુબાજુના કારખાનામાં પણ ઘૂસી ગયું, જેના પગલે કારખાના માલિકો હેરાન થયા. મેટ્રોના મજૂરો મેટ્રોનું કામ પડતું મૂકીને સાફ સફાઈમાં જોતરાયા હતા. બીજી તરફ સ્થાનિકોના ટોળે ટોળા અહીંયા ઉમટ્યા હતા. રાજ્યમાં 6 તારીખે યોજાનારી લોકશિક્ષક ભરતી પરીક્ષાને કારણે તમામ પરીક્ષા કેન્દ્રોને 100 મીટર નજીક આવેલા ઝેરોક્સ સેન્ટર બંધ રાખવાનો આદેશ અપાયો છે. ગાંધીનગર જિલ્લામાં કલેક્ટર દ્વારા 6 તારીખના રોજ સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી ઝેરોક્સ સેન્ટર બંધ રાખવાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. સૌરાષ્ટ્રને એઇમ્સ મળતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પ્રધાનમંત્રીનો આભાર માન્યો અને સીએમ રૂપાણીએ કહ્યું છે કે એઇમ્સ મળતા તેની યશકલગીમાં વધુ એક છોભું ઉમેરાયું છે. આખરે રાજકોટ શહેરને એઇમ્સ ફાળવવા માટે કેન્દ્ર સરકારે લીલી ઝંડી આપી છે. રાજકોટના ખંધેરી પાસે 200 એકર જમીનમાં 1200 કરોડ રૂપિયાના ખર્ચે એઇમ્સ બનશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. રાજકોટમાં એઇમ્સ બનવાથી સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોને ફાયદો થશે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે એઇમ્સમાં રિસર્ચ સેન્ટર, મેડિકલ કોલેજ અને હોસ્પિટલ એમ તમામ સુવિધા ઉપલબ્ધ હશે. અત્યાધુનિક હોસ્પિટલમાં 100 MBBS, 50 BSC તેમજ અન્ય ડોક્ટર ઉપલબ્ધ હશે. હોસ્પિટલમાં 800 બેડની સુવિધા હશે, તેમજ દરરોજ 1500 જેટલા દર્દીઓની મુલાકાત થઈ શકશે. 4 વર્ષમાં બિલ્ડિંગનું નિર્માણ થઈ જશે. રાજકોટને એઇમ્સ મળતા રાજકોટવાસીઓએ ખુશી વ્યક્ત કરી. લોકોએ કહ્યું કે સરકારે નવા વર્ષની રાજકોટને ભેટ આપી છે, ખરેખર રાજકોટ માટે અચ્છે દિન છે. એઇમ્સ મળતા રાજકોટવાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ હતી. કેટલાક લોકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. પહેલા અસમંજસ હતી કે કયા શહેરને એઇમ્સ મળશે. વડોદરાના તમામ ધારાસભ્યોએ પણ અનેકવાર રજૂઆત કરી હતી, છતાં પણ એઇમ્સ ન મળતા ધારાસભ્યો અને સામાજિક કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી. રાજકોટની એઇમ્સ મળતા વડોદરાના વાઘોડાના ધારાસભ્ય મધુશ્રી વાસ્તવે 24 કલાક સાથે ખાસ વાતચીત કરી. તેમણે જણાવ્યું કે લોકોને લઈને દુઃખી છું, પરંતુ પ્રધાનમંત્રીએ લીધેલો નિર્ણય શિરોમાન્ય છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને સરકારે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેને લઈને અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓમાં પાણી પુરવઠા વિભાગના અગ્રસચિવ જેપી ગુપ્તાની આગેવાનીમાં 12 સભ્યોની ઇવેન્ટ અને મેનેજમેન્ટ સમિતિની રચના કરાઈ છે. શુક્રવારે નર્મદા ઓથોરિટીની મીટિંગ મળવાની છે, જેમાં નર્મદામાંથી છોડવામાં આવતા પાણીમાં વધારો કરવામાં આવે છે તે અંગે ચર્ચા કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ઇન્દિરા સાગર ડેમ અને સરદાર સરોવર ડેમમાં જે પાણી છે તે 4 રાજ્યોને પાણીની વહેંચણી થાય છે. ભરૂચમાં નર્મદા નદીના પટ ખારા ન થાય તે માટે 1500 ક્યુસેક પાણી છોડવામાં આવે તેવી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અને નર્મદા ઓથોરિટી સમક્ષ માંગ કરવામાં આવશે. પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સરકાર પ્રવાસન સ્થળોમાં વિકાસ અંગેના નિર્ણયો લઈ શકે છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઔપચારિક વાતમાં આ સંકેત આપ્યા છે. આ અંતર્ગત નર્મદા કેચમેન્ટમાં મધ્યપ્રદેશ સુધી ક્રુઝ દોડાવવાની વિચારણા ચાલી રહી છે. ભાવનગર ખાતે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે ભાવનગરના બોર તળાવને છલોછલ ભરવા અને નયન રમણીય બનાવવા માટે રાજ્ય સરકારે સૌની યોજના અંતર્ગત 158 કરોડ રૂપિયા ભાવનગરને ફાળવ્યા છે. મહાનગરપાલિકાને આ યોજનાથી દર મહિને 1,00,000 રૂપિયાનો ફાયદો થશે. અત્યારે ભાવનગર શેત્રુંજીથી પાણી મેળવી રહ્યું છે, જેમાં વાર્ષિક કરોડોનો ખર્ચ થતો હતો.
દિલ્હીમાં રાજ્યના કૃષિમંત્રી આરસી ફળદુ અને ઉર્જામંત્રી સૌરભ પટેલની પાક વીમા મુદ્દે બેઠક મળી, જે પૂર્ણ થઈ છે. આ બેઠકમાં પાક વીમાને લગતા તમામ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. ટૂંક સમયમાં ખેડૂતોને સારા સમાચાર મળી શકે છે. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વડોદરા બેઠકથી આગામી લોકસભાની ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે હું 6 વખત ધારાસભ્ય રહી ચૂક્યો છું. પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં 11મા ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરવામાં આવી. આ મેળામાં લાભાર્થીઓને સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે ઉપલેટાથી રાણા વાવ સુધીની 64 કિલોમીટરની બલ્ક પાઇપલાઇનની યોજનાનો શિલાન્યાસ કર્યો. વડોદરાના ગરીબ કલ્યાણ મેળામાં તંત્રનો અણઘડ વહીવટ સામે આવ્યો. જે લાભાર્થીઓને બ્યુટી પાર્લરના કામને લગતા સાધનો આપવાના હતા તેના બદલે ઓવન મશીન પકડાવી દેવામાં આવ્યા. ગરીબ કલ્યાણ મેળામાં 40 લાભાર્થીઓ બ્યુટી પાર્લરની વસ્તુ લેવા માટે આવ્યા હતા, પરંતુ આ બધા જ લાભાર્થીઓને ઓવન મશીન આપી દેવાતા લાભાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો. અમુક લાભાર્થીઓને જાણ ન હોવાથી તેઓ ઓવન મશીન ઘરે લઈ ગયા. મહેસાણામાં યોજાયો ગરીબ કલ્યાણ મેળામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાજરી આપી અને આ મેળામાં લાભાર્થીઓને કરોડોની સહાય કરી લાભાર્થીઓને કીટ અને સાધનોનું વિતરણ કર્યું. અમદાવાદ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો 10 કરોડના જેતલપુરમાં યોજાયો, જેમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હાજરી આપી. અમદાવાદ જિલ્લાના 9 તાલુકાના 5,118 લાભાર્થીઓને કીટ અને ચેકનું વિતરણ કરવામાં આવ્યું. 7 ગામની પંચાયત ઘરનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું. તો આ સાથે જ વડગાસા, વાસણ, ઢેઢાળ, મોડાસર અને ધોળકાની કન્યા પ્રાથમિક શાળાને ફાળવવામાં આવેલા ગૂગલ ક્લાસરૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગરીબ કલ્યાણ મેળામાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો. રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત થઈ છે ત્યારે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે ટકોર કરી છે કે ગરીબ કલ્યાણ મેળામાં સહાય કીટ સગે વગે થઈ રહી છે. ગાંધીનગરના પ્રેક્ષા વિશ્વભારતી ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં કુલ 3 કરોડના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું. રાજુ સાતવ ગુજરાત કોંગ્રેસના આંતરિક જૂથવાદથી કંટાળ્યા હોવાની રાજકીય વર્તુળમાં ચર્ચા છે. પ્રભારી પદેથી મુક્ત કરવા માટે રજૂઆત કરી હોવાની અહીંયા ચર્ચા છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના શરણે મુખ્યમંત્રી રૂપાણી અને તેમની પત્ની પહોંચ્યા હતા અને ભોળાનાથના આશીર્વાદ મેળવ્યા. સીએમ રૂપાણીએ સંધ્યા આરતીનો પણ લાભ લીધો. અમદાવાદના પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાતના કેસમાં આખરે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવા માટે હામી ભરી. પરિવારજનોની માંગના આધારે પોલીસે ડીવાયએસપી એનપી પટેલ વિરુદ્ધ આઈપીસી 377 મુજબ ફરિયાદ નોંધી. શુક્રવારે સવારે દેવેન્દ્રસિંહનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પરિવારજનોની માંગ છતાં એનપી પટેલ સામે ગુનો ન નોંધાતા મામલો બીચક્યો, પણ હવે ડીવાયએસપી સામે ગુનો દાખલ થતાં પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવા માટે તૈયારી દર્શાવી. અમદાવાદના 16 સાન સિટી રોડ ઉપરથી આઈટીના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકના અપહરણ બાદ છુટકારો થયો છે. 16 પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણ અથવા તો પૈસાની લીધી ડીટીમાં અપહરણ થયું હોવાનું મનાય છે. અપહરણ કેસમાં પોલીસને ભોગ બનનાર પર પણ શંકા ઉપજી રહી છે, કેમ કે થોડા જ સમયમાં આરોપીઓએ સુરેશ ઠક્કરને છોડી મૂક્યો અને સુરેશ ઠક્કર હાલ યોગ્ય રીતે જણાવી પણ નથી રહ્યા કે આરોપીઓ કોણ છે, કેમ કે ફરિયાદી આરોપીઓને પણ ઓળખે છે. દારૂના નશામાં ધૂત પોલીસ કોન્સ્ટેબલનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો પૂર્વ વિસ્તારમાં આવેલા ઠક્કરનગરનું હોવાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસ કોન્સ્ટેબલે વિડીયો ઉતારતા લોકો પર લાઠીઓ પણ વરસાવી. દારૂના નશામાં ધૂત પોલીસ કોન્સ્ટેબલનો વિડીયો 3 દિવસ પહેલાનો હોવાનું સામે આવ્યું છે. તો તપાસમાં કોન્સ્ટેબલ કારંજ પોલીસ સ્ટેશનનો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. વડોદરાના પાદરામાં નર્મદા કેનાલની કામગીરીમાં કોન્ટ્રાક્ટર બાળકો જોડે કામ કરાવતો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 10 દિવસથી બાળકો પાસે કામ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. મૈસૂરથી અજમેર જતી ટ્રેનમાં 5 લોકો બેભાન હાલતમાં મળ્યા. ટ્રેનમાંથી મળેલી 1 મહિલા અને 4 પુરુષોને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયા. પેસેન્જરોને બેહોશ કરીને લૂંટ કરી હોવાની આશંકા છે. પેસેન્જરને ભાન આવતા સાચી માહિતી જાણી શકાશે.
વડોદરામાં હરતું ફરતું સટ્ટા બજાર ઝડપાયું છે. કારમાં સટ્ટો રમાડવામાં આવતો હતો, જેમાં એસઓજીએ એક આરોપીની ધરપકડ કરી 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. મોરબી દબાણ દૂર કરવા મામલે 3 લોકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો અને શરીર ઉપર કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, જેમાં પોલીસે 3 લોકોની અટકાયત કરી છે. તો અને મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ સ્પીડ ન્યૂઝમાં સ્વાગત છે. આગળ વાત કરીશું રાજકોટની. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રૈયા ચોકડી પાસેથી ગર્ભ નિરોધક દવાનો જથ્થો ઝડપ્યો. સરકાર એન્ટરપ્રાઇઝમાંથી 11.97 લાખનો દવાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. ક્રાઇમ બ્રાન્ચે ખુશી એન્ટીફિટ લખેલી દવાઓના 170 બોક્સો જપ્ત કર્યા. તો આ સાથે જ પોલીસે 4 લોકોની ધરપકડ કરીને પોલીસે દવાનો જથ્થો ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી. સુરત વરાછા પોલીસે દુષ્કર્મની ધરપકડ કરી. યુવતીને લગ્નની લાલચ આપીને ઘરે બોલાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું. યુવતીએ પોલીસ ફરિયાદ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે સિંગાપોર અને થાઇલેન્ડની હોટલમાં પણ દુષ્કર્મ કર્યાનો આરોપ કરવામાં આવ્યો. સુરતમાં શિયાળાની કાતિલ ઠંડીમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે, જ્યાં બારડોલી નગરમાં આસોપાલવ સિલ્ક નામની દુકાનમાં 2,30,000ની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા. જોકે ચોરે લોખંડના સળિયા વડે લોકર તોડતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા. જામનગરમાં ઠંડીથી એક યુવાનનું મોત થયું. જામનગરના દિગજામ ફાટક પાસે ઠંડીથી ઠૂંઠવાયેલી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો. આ ઘટનાની જાણ થતાં જ જામનગર સિટીની સી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. પોલીસે આ અંગે પુષ્ટિ કરી છે કે ઠંડીથી યુવાનનું મોત થયું છે. બનાસકાંઠાના દિયોદરના ચીભડા ગામમાં દુખેરિયા નામના રોગથી 2 બાળકીના મોત થતાં ચકચાર મચી જવા પામી છે. ગામમાં જ 12 જેટલા બાળકોને ડિપ્થેરિયા રોગની અસર જોવા મળી, તો બીજી તરફ ડિપ્થેરિયા રોગથી અસરગ્રસ્ત બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ગોંડલ માર્કેટયાર્ડમાં આવેલા મગફળી ખરીદી કેન્દ્રનો વિડીયો વાયરલ થયો છે, ત્યારે નાગરિક પુરવઠા નિગમે ગોંડલ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વિડીયોમાં દેખાતા ભરત નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે સુરત રૂરલમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, જેમાં વિદેશી દારૂની 1,322 પેટી સાથે એક આરોપીની ધરપકડ કરાઈ છે, જ્યારે 9 વોન્ટેડ છે. પલસાના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એસએમસીએ 70 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. એલઆરડીના પેપર લીક કાંડ મામલે પોલીસે સીસીટીવી કબજે કર્યા છે, જેમાં આરોપીઓ પેપરની ચોરી કરતા જોવા મળી રહ્યા છે. તો આ સાથે જ વિનોદ પણ પેપરની ચોરી કરતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. 6 જાન્યુઆરીના રોજ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં એલઆરડીની પરીક્ષા લેવામાં આવશે, ત્યારે વિદ્યાર્થીઓને આવવા જવા માટે નિઃશુલ્ક એસટી બસની સેવાની જાહેરાત કરવામાં આવી છે, જેનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજકોટ એસટી ડિવિઝનમાં કુલ 520 પૈકી 350 બસને એલઆરડીની પરીક્ષા માટે ફાળવવામાં આવી છે. રવિવારે રાજકોટ એસટીના 500થી વધુ રૂટ રદ કરવામાં આવશે. એલઆરડી પરીક્ષામાં રાજકોટની 520 પૈકીની 350 જેટલી બસ ફાળવવામાં આવી છે, જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવાનો વારો આવશે. 50,000 જેટલા મુસાફરોને અસર થશે. રાજકોટ હેઠળ આવતા 9 ડેપોના પણ રૂટ રદ કરવામાં આવતા અસર થશે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2 દર્દીના સારવાર દરમિયાન મોત થયા. સ્વાઇન ફ્લૂને લઈને હોસ્પિટલમાં કુલ 120થી વધુ દર્દીને સારવાર આપી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ભરૂચનું સેવાશ્રમ હોસ્પિટલમાં 9 મહિનાની બાળકીનું મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ડોક્ટરની બેદરકારીથી બાળકીનું મોત થયું છે. એનઆરઆઈ પરિવાર આફ્રિકાથી વતનમાં પરત આવ્યો હતો. નવસારીના ખેરગામમાં ગૌચરની જમીનને લઈને ગ્રામજન અને પોલીસ વચ્ચે વિવાદ થયો. ખેરગામની ગૌચરની જમીન માજી સૈનિકને આપવામાં આવી, જોકે તેમણે અન્યને ગૌચરની જમીન વેચી દીધી હતી.
જમીન લેનાર પોલીસ બંદોબસ્ત સાથે મામલે કરવા આવ્યા હતા ત્યારે ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. પોલીસે લોકોને અટકાવતા વિવાદ થયો. આ મામલે પોલીસે 3 જેટલી મહિલાઓની અટકાયત કરી. પાલનપુરમાં 5 જાન્યુઆરી યોજાનાર ઈડબ્લ્યુઈ મહામુકાબલાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. પાલનપુરમાં નીકળેલી રેલીમાં 2 રેસલર વચ્ચે મારામારી થતાં પાલનપુર કોલેજ પાસે હોબાળો થયો હતો. 2 રેસલર વચ્ચે જાહેરમાં થયેલા મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ સમગ્ર ઘટનાથી પોલીસ વાકેફ ન હોવાનું જાણવા મળ્યું. થરાદમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટના ઈરાદે ઘૂસી અને ફાયરિંગ કરનાર આરોપી હજુ ન ઝડપાતા વેપારીઓ રોષે ભરાયા. સોની વેપારીઓએ બાઇક રેલી યોજી અને વિરોધ પ્રદર્શિત કર્યો. આ સાથે જ કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીને તાત્કાલિક પકડવા માટે માંગણી કરી. દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના રીતા કાલાવડ ગામમાં નર્મદા જળસંચય યોજના અંતર્ગત તળાવ બનાવવાનું કામ શરૂ કરાયું હતું, પરંતુ હજુ સુધી તળાવના કામમાં લોલમ લોલ જોવા મળતા 11 ગામના ખેડૂતોએ જિલ્લા મથકે આવેદનપત્ર આપી અને યોગ્ય પગલાં લેવા માટે માંગ કરી. દાહોદ કોર્ટ રોડ ઉપર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી. સ્થાનિકોએ કામગીરીનો વિરોધ કર્યો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો. રાજકોટવાસીઓની પાણીની સમસ્યાને દૂર કરવા માટે રાજ્ય સરકારે નર્મદાના પાણી છોડવાનો નિર્ણય લીધો. સુરેન્દ્રનગરના ધોળી જથ્થાથી નર્મદાનું પાણી આજે ડેમમાં છોડવામાં આવશે. મચ્છુથી ત્રંબા અને ત્યાંથી નર્મદાના નીર આજી ડેમ સુધી પહોંચાડવામાં આવશે. આજી ડેમને 3જી વખત નર્મદાના નીરથી ભરવામાં આવશે. ચોમાસા સુધી રાજકોટવાસીઓને પાણીની સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે આ નિર્ણય લેવાયો છે. નડિયાદના બિલોદરા ચોકડી પાસે પિકઅપ વાન અને 2 બાઇક વચ્ચે કમખવાર અકસ્માત સર્જાયો, જેમાં 17થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોમાં 10થી વધુ લોકોની સ્થિતિ ગંભીર છે. પાટણના રાધરપુર હાઈવે પર બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં બાઇક ચાલકનું મોત થયું, ત્યારે અનેક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો. ગોંડલમાં શ્યામવાડી ચોક પાસે કાર ચાલક યુવકને અડફેટે લેતા યુવકનું મોત થયું. બીજી તરફ કારમાં સવાર 3 લોકો પણ ઇજાગ્રસ્ત થયા, જેમને હોસ્પિટલ ખસેડાયા. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલા પ્લેટિનમ રેઝિડેન્સી હોટલની લિફ્ટમાં બાળકનું ફસાતા મોત થયું. બાળક હોટલમાં વાસણ ઘસવાનું કામ કરતો હોવાની આશંકા છે. હાલ તો પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચીને તપાસ શરૂ કરી. ડાંગના મહાલ બરડીપાડા પાસે ખાનગી બસના અકસ્માતમાં 10ના મોતને લઈને પોલીસે 3ની ધરપકડ કરી. બસ ડ્રાઈવર, બસ માલિક અને ટ્યુશન ક્લાસીસના સંચાલકની ધરપકડ કરી 3ને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 3 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. છોટાઉદેપુરમાં અકસ્માતની ઘટના બની. ટ્રેક્ટરે સાયકલ પર વાર સવાર 3 વિદ્યાર્થીઓને અડફેટે લીધા, જેમાં 1 વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જામનગર શહેરના મહાપ્રભુજીની બેઠક નજીકના વિસ્તારમાં 7500 ફૂટ સરકારી જગ્યા પર ગેરકાયદે દુકાનોનું દબાણ દૂર કરવા 5 જેટલી દુકાનોનું ડિમોલિશન કરાવી અને સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી. સામાન્ય રીતે ટ્રાફિક પોલીસ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા પોલીસો પાસે દંડ વસૂલ કરતી હોય છે, પરંતુ ટ્રાફિક પોલીસ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતી હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા. સુરત પોલીસે 40થી વધુ ટોઈંગ ક્રેન ખરીદી છે, જે 1 પણ ક્રેનનું પાસિંગ કરવામાં આવ્યું નથી. પાસિંગ વગર જ આ ક્રેન ફેરવવામાં આવી રહી છે. તો આ સાથે જ સમાચારોની સમાપ્તિ. વધુ સમાચાર માટે જોતા રહો Zee 24 કલાક. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો. નમસ્કાર.